एक तरफ देशना प्रधानमंत्री मेक इन इंडिया ऊपर भार मुकी रहा छे तो बीजी तरफ पालनपुर तालुकाना चंडीसर गाममां वसता वादी परिवारो त्यांना पारंपरिक व्यवसायने लई चिंतित बन्या छे અને તેમની આજીવિકા ચલાવવી પણ મુશ્કેલ બની ગઈ છે। તેનું કારણ છે કે તેમણે મળતો કાચો માલ પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી તેમના વ્યવસાય સામે જોખમ ઊભું થયું છે। પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે વાદી એટલે કે વાંસ ફોડા સમાજના 85 પરિવારો અહીં રહીને વાંસની આઇટમો બનાવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે। જો કે તેમણે વાંસ અમદાવાદથી લાવવો પડે છે જેની ગુણવત્તામાં સારી ન હોય તેનાથી 50% જ કામ થાય છે। જેમની આવકમાં 25% ઘટાડો થયો છે। ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ થતો વાંસ વર્ષ 1986 બાદ વેચાણ અર્થે બંધ કરવામાં આવ્યો છે જેથી અન્ય રાજ્યનો વાંસ મોંઘા ભાવે બહારથી મંગાવવો પડી રહ્યો છે। વાંસની ગુણવત્તામાં ફરક હોવાથી વાંસની બનાવટમાં ઉત્પાદનમાં પણ 25% સુધીનો ઘટાડો થઈ રહ્યો છે। તેનાથી ઉત્પાદન ઓછું થવાથી આવકમાં પણ 50% ઘટાડો થયો છે। સરકારની ઉદાસીનતા અને કોરોના લીધે બનાસકાંઠાના વાદી સમાજને જીવન ચલાવવું પણ મુશ્કેલ પુરવાર થઈ રહ્યું છે। એક તરફ આત્મનિર્ભરના બણગા તો બીજી તરફ સ્થાનિક વાંસની વેચાણ અર્થે ચાલુ કરવા ઉપર ઉદાસીનતા સરકારની અને વહીવટીતંત્રની છે। બેદારી નીતિથી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા પરેશાન થઈ રહી છે। કોરોના મહામારીના લીધે હજારો લોકો બેરોજગાર થયા છે તેવામાં સરકાર સાચા અર્થમાં સંવેદનશીલતા અને કરુણા બંને દાખવી સ્થાનિક વાંસ પરનો પ્રતિબંધ ઉઠાવે તેવી જનમાંગ ઉઠવા પામી છે। ગણેશભાઈ વાદી જણાવી રહ્યા છે કે 1986 બાદ ગુજરાત સરકાર દ્વારા વાંસ ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવે તો આ પારંપરિક વ્યવસાયને સાચવી શકાય। શું કહેવા માંગો છો? વાંસમાંથી અમારે શું છે, અમારી જાતિ વાંસમાંથી ટુકલા ટુકલી જ બનાવે છે અને વાંસ આ પરંપરાગત અમારી આ ધંધો જ છે। નથી એમ ખેડૂત કે નથી કે ખેતીનું કામ કે કશું જ ના આવડે અને અમારા બાપ દાદા દાદા પરદાદામાંથી વાંસમાંથી ટુકલા ટુકલી છાબડી કરંડિયા આ બધી આઈટમો બનાવે છે અને સરકારશ્રીમાંથી વાંસ અમને જ્યારે મળતા તે 1986 આ લોકો સરકારે બંધ કરી દેવામાં આવ્યા છે અને ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને અત્યારે વાંસ બહુ મૂંઘો મળે છે। જે અમદાવાદમાં મળે છે, પશ્ચિમ બંગાળમાંથી વાંસ આવે છે, એ વાંસમાંથી ટોપલા બનાવવાનું પણ એ વાંસ બહુ કડક આવે છે અને વાંસ રાજપીપળા છે, ડેડિયાપાળ છે, દાતા અંબાજી છે એમાં વાંસ બહુ સારો છે। એ વાંસના ટોપલા ટોપલી બનાવે એટલે બહુ સારું એનું પગભર બની શકે પણ એ વાંસ અત્યારે સુકાઈને ત્યાં જંગલમાં બળી જાય છે, એનો કોઈ ઉપયોગ થતો નથી અને અમારી સંસ્થાઓને જે વાંસ આપવામાં આવે અને અમારા સભાસદો પગભર બને અને કારીગરો એમના છોકરાઓને ભણાવી શકે, વ્યવસ્થિત રોજીરોટી મળી શકે, એનાથી અમારું પગભર બની શકે। પણ આ સરકારે આપણું જે ચાલે છે સરકારે અત્યારે અમારો કોઈ નિર્ણય લીધો નથી અને અમારા બાળ બચ્ચો ખૂબ રજડે છે એટલે વાંસમાંથી આઈટમો બહુ સારી સારી બનાવે છે। જેવા હસ્તકલા ઇન્ડસ્ટ્રીના જે મેળા ભરાય છે એમાં મેળામાં અમે પણ ભાગ લઈએ છીએ। જ્યારે કે સુરત છે, વડોદરા છે, નવસારી છે, બનાસકાંઠા પાલનપુર છે, અમદાવાદ છે, એવા શહેરોમાં અમારો હસ્તકલા બનાવી અને ત્યાં વેચાણ થાય છે, વેચાણમાં બરાબર અમને કંઈક સારો વેચાણ થઈ શકે છે અને એમાં રોજી મેળવી શકીએ છીએ। અમારા ચંડીસરમાં લગભગ 85 જેવા પરિવારો છે। પહેલા તો કોરોના જે આવ્યું એના પહેલા અમારે 150 રૂપિયામાં વાંસ મળતો હતો, અત્યારે 50 રૂપિયા વધી ગયા અને 200 રૂપિયા વાંસ અમદાવાદથી લાવવો પડે છે એટલે એનું માર્કેટ બહુ વધી ગયું છે, વાંસના ભાવ વધી ગયા છે એટલે અમને એના કારણે અમારા રોજગારીમાં ખૂબ તકલીફ મોટી પડી છે। સરકાર પાસે અમારે એવી છે કે આત્મનિર્ભર પ્રોજેક્ટ જે બનાવ્યું છે એમાંથી અમારા લોકોને વાંસકામ જે કરે છે એમના માટે જો અમને પ્રોજેક્ટ કોઈ જેર કરે, આપણી સરકાર માન્ય વડાપ્રધાન મોદી સાહેબ અમારા માટે વાંસકામની જે યોજના ચાલે છે યોજનામાં કંઈક અમારું પ્રોજેક્ટ મંજૂર કરે અને અમારા સમાજ આગળ વધે એવી અમારી આપણી સરકાર પાસે ઈચ્છા છે। અમારા ડાલા બને, ટોપલી બને, સાબડી બને, ટોપલી બને સાબડી દિવસની, આ સાબડી 5 બને આખો દિવસ મથતો, હાથમાં ફહો લાગે, હાથ દુખો આવે, આ ઓગળીઓ કપાઈ જાય, એવું આ વસ ખૂબ કડક આવે।